નમસ્તે મિત્રો, કોમોડિટી એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોમોડિટી વાયદા બજાર શું છે, કોમોડિટીમાં ટ્રેડિંગ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, કોમોડિટીમાં ટ્રેડિંગ કરતી વખતે શું તકેદારી રાખવી જોઈએ અને હેજિંગ વિશે વિગતવાર જોઈશું. મિત્રો, તમે બધા કોમોડિટીના હાજર બજારથી તો પરિચિત હશો, પરંતુ ઘણા લોકો એવા છે કે જેણે વાયદા બજાર શું છે તેના વિશે કશું જાણતા જ નથી. તો આજે આપણે આ બંને બજારો વિશે વિગતે જોઈશું. સૌ પ્રથમ તો ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે કોમોડિટી કોને કહેવાય. કોમોડિટી એટલે કે એવા પ્રકારની વસ્તુ કે જેનો ઉત્પાદન થઈ શકે, ખરીદ વેચાણ થઈ શકે અને ઉપયોગ થઈ શકે, તે બધી વસ્તુને આપણે કોમોડિટી કહી શકીએ છીએ. કોમોડિટી વાયદા બજારોમાં આવી કોમોડિટીના વાયદાના કોન્ટ્રાક્ટના વેપાર થાય છે, જેને કોમોડિટી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ પણ કહેવામાં આવે છે. તો હવે સવાલ એ થાય કે આ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વળી કઈ ભલા છે. તમે માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જાઓ તો ત્યારે તમે પૈસા આપો છો અને તુરંત વસ્તુની ડિલિવરી તમને આપવામાં આવે છે. એવી જ રીતે કોઈ ખેડૂત છે, એપીએમસી માર્કેટ કે જથ્થાબંધ માર્કેટમાં એની ઉપજ વેચવા જાય છે, ત્યારે તેની ઉપજના ખરીદનાર અને તુરંત પૈસાની ચૂકવણી કરે છે અને ખેડૂત તેને એની ઉપજની ડિલિવરી આપે છે. ટૂંકમાં કહીએ તો પૈસા આપો ને તુરંત ડિલિવરી થાય તે માર્કેટને આપણે હાજર બજાર અથવા તો સ્પોટ માર્કેટ અથવા તો કેશ માર્કેટ કહી શકો છો. હવે વાયદા બજાર આનાથી થોડું અલગ છે. શેર બજારથી તો તમે બધા પરિચિત હશો જ. તો શેર બજારમાં જેમ ઓનલાઈન સોદા થાય છે, તેવી જ રીતે વાયદા બજાર પણ એક એવા પ્રકારનું ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર બંને ચોક્કસ વસ્તુને ચોક્કસ ભાવે ભવિષ્યની તારીખે ચોક્કસ તારીખે ખરીદવા કે વેચવા માટેનો એક કરાર કરે છે, જેને વાયદાનો કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. વાયદા બજાર પર સોના ચાંદી ઉપરાંત બિલ્લો ધાતુઓ, ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કપાસ, કોટન વગેરે ચીજોના વાયદાના કામકાજ થતા હોય છે. વાયદા બજાર પર ઉત્પાદકો, વેપારીઓ, ખેડૂતો, નિકાસકારો અને રોકાણકારો વગેરે સહભાગી થતા હોય છે. હવે આપણે પાછા મૂળ વાત ઉપર આવીએ તો હાજર બજાર અને વાયદા બજારમાં બીજો ફરક શું છે? તો કે હાજર બજારમાં સમજો તમે જ્વેલર્સની શોપ પર સોનું લેવા જાઓ છો તો તમારે પૂરા પૈસાની ચૂકવણી કરવી પડે છે. જ્યારે વાયદા બજારમાં તમે સોનું ખરીદો તો તમારે 5 થી 7% જેટલું જ માર્જિન ચૂકવવું પડે. ધારો કે 3 કે 6 મહિના પછી તમારા ઘરમાં કોઈના મેરેજ આવવાના છે અને તમારે સોનાની જરૂર પડવાની છે, તો તમને બધાને એ તો ખ્યાલ જ છે કે જ્યારે મેરેજની સિઝન આવે છે સોના ચાંદીના ભાવ આસમાને ચડી જતા હોય છે. તો તમારી પાસે બે વિકલ્પ હોય, કાં તો તમે અત્યારે નીચા ભાવે સોનું ખરીદી લો, નહીં તો લગ્ન આવવાના સમયે થોડા દિવસ પહેલા સોનું ખરીદો. જો તમે અત્યારથી સોનું ખરીદો તો તમે તેને સંગ્રહ કરવા માટે લોકર રાખવું પડે, કારણ કે ઘરમાં રાખો તો ચોરી થવાનો ડર રહે, તો લોકર નો ખર્ચો અને બીજું તમે જે પૂરા પૈસા ચૂકવો છો એ પૈસા તમારા બ્લોક થઈ જાય છે. હવે જો તમે જ્વેલર્સને સોનું ખરીદવાને બદલે જો વાયદા બજાર ઉપરથી સોનું ખરીદો તો અત્યારે તમારે માત્ર 5 થી 7% જ માર્જિન ચૂકવવું પડે છે. એટલે કે તમારે બાકીના પૈસા ને તમે થોડા સમય માટે બીજે ઉપયોગ કરી શકો છો. બીજું, તમને કોન્ટ્રાક્ટ પાક્યા બાદ ડિલિવરી મળવાની છે, એટલે કે તમારે એને જાળવી રાખવાનો ખર્ચ અથવા તો ચોરીનો ડર તમને રહેતો નથી. બીજી બાજુ કોઈ જ્વેલર્સ જો ગરાણાનો ઓર્ડર લે અને તેને ગરાણા તૈયાર કરતા સમય લાગવાનો હોય તો તે સમયગાળામાં તેને ભાવ ઘટી જવાનો ડર રહેતો હોય છે. વાયદા બજાર પર સોદો કરીને પોતાનો ભાવ બાંધી લઈ શકે છે. એવી જ રીતે કોઈ ખેડૂતે કપાસ વાવ્યો છે અને એનો કપાસ 3 મહિના કે 6 મહિનામાં તૈયાર થવાનો છે અને એને ડર છે કે 3 કે 6 મહિના પછી કપાસ કે કોટનનો ભાવ ઘટી જશે, તો આવા ભાવ ઘટી જવાના જોખમ સામે ખેડૂત તેનો કપાસ વાયદા બજાર ઉપર અગાઉથી જ ઊંચા ભાવ વેચીને તેનો ભાવ બાંધી લઈ શકે છે. તેવી જ રીતે કોઈ કાપડનું ઉત્પાદન કંપની કરતી કંપની હોય તો કાપડના ઓર્ડર સામે કપાસ કે કોટનના ભાવ વધી જવાનો ડર રહેતો હોય તો તેને પહેલેથી વાયદા બજાર પર કપાસ કે કોટન નીચા ભાવે ખરીદીને તેનો ભાવ બાંધી શકે છે. આમ વાયદા બજારમાં પ્રત્યેક સહભાગી મદદરૂપ બની શકે છે. બીજું, ખેડૂતને કોમોડિટીના ભાવનો આગોતરો અંદાજ મળી જાય છે, એટલે કે ભવિષ્યમાં કઈ કોમોડિટીનો ભાવ વધુ હશે તો એ કોમોડિટીની વાવણી કરશે. દાખલા તરીકે 3 કે 6 મહિના પછી કોટનનો ભાવ વધવાનો હોય તો ખેડૂત કોટન વાવશે, જો કોટનનો ભાવ ઘટવાનો હોય તો એ બીજી કોમોડિટી વાવશે. એટલે એને કયો પાક લેવો તે નક્કી કરી શકે છે. તો ભાવશોધની પ્રક્રિયા પણ વાયદા બજાર ઉપર થઈ શકે છે. હવે વાયદા બજાર ઉપર તમારે ટ્રેડિંગ કરવું હોય તો તમારે શેર બજાર માટે જેમ તમે બ્રોકર પાસે તમારું ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવો છો તેવી જ રીતે તમારે કોમોડિટીઝ માટે પણ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું પડે છે. અને કોમોડિટીની ડિલિવરી જો તમારે આફ્રિકે લેવી હોય તો એના માટે
બીજું એક કોમરીજ એકાઉન્ટની જરૂર પડતી હોય છે. તો તેના માટે તમારે એક્સચેન્જ અને સેબીમાં રજીસ્ટર થયા તેવા બ્રોકર પાસે એકાઉન્ટ ખોલાવવું જોઈએ. સેબીનો રજીસ્ટર નંબર નહીં ધરાવતા બ્રોકર્સને ડબ્બા ઓપરેટર કહેવામાં આવે છે, જે ગેરકાયદે હોય છે અને તેમાં તમારા પૈસા જવાનો પૂરેપૂરો ચાન્સ રહેતો હોય છે, કારણ કે તમારા જે સોદા થાય તે માત્ર ડબ્બા ઓપરેટરના કોમ્પ્યુટરમાં જ રહેતા હોય છે. આવા સોદાની નોંધણી એક્સચેન્જ કે સેબીને પહોંચતી નથી. એટલે જો આવા ડબ્બા ટ્રેડર્સ પોતાના કોમ્પ્યુટરના ડબલા લઈને ક્યારે ઉપડી જાય ત્યારે તમારા પૈસા ગુમાવવાનો વારો આવે છે, એટલે ડબ્બા ટ્રેડિંગ માં તમારે ફસાવવું નહીં જોઈએ. હવે વાયદા બજાર સાથે એક શબ્દ જોડાયેલ છે, હેજિંગ. આ હેજિંગ શું છે? તો આ હેજિંગ એટલે વાયદા કે ઓપ્શન બજારમાં લીધેલી એવી એક પોઝિશન કે હાજર બજારથી એ વિપરીત હોય. આપણે આગળ જોયું કે હાજર બજાર અને વાયદા બજારનો તફાવત જોયું, તો બંનેમાં અલગ અલગ પ્રકારની, એકમાં ખરીદ્યું હોય તો બીજામાં વિપરીત પરિસ્થિતિ. આથી ભાવમાં અણચિંતા જે ફેરફાર થાય છે, ઓચિંતો જે ભાવ વધઘટ થયા એના જોખમને મર્યાદિત બનાવી શકાય છે. આ વ્યવસ્થાનો હેતુ એક જ છે કે એક બજારમાં તમને ખોટ જાય તો બીજી બજારમાં તમને લાભથી સરભર કરવાનું છે. હેજિંગને વધુ સમજાવું તો એક ખેડૂતે કપાસ વાવ્યો છે, એનો કપાસ 3 મહિનામાં તૈયાર થશે, તો તેને 3 મહિના પહેલા પોતાનો કપાસ વાયદા બજાર પર વેચી દેશે. જ્યારે 3 મહિના પછી તેનો કપાસ રેડી થાય ત્યારે તે કપાસ જીનર કે જથ્થાબંધ માર્કેટમાં વેચવા જાય ત્યારે વાયદા બજારનો વેચેલો કપાસનો સોદો ખરીદીને સરભર કરી દેશે, જેથી જો હાજર બજારમાં એ નુકસાન ગયો હોય તો વાયદા બજારનો ફાયદાથી સરભર થાય, જો વાયદા બજારમાં નુકસાન જાય તો હાજર બજારમાં સરભર થઈને થસરભર થઈ જાય છે. આ સરભર એટલે એને કે અથવા તો એને ઓફસેટ કરવાની જે પદ્ધતિ છે એને આપણે હેજિંગ કહેવામાં આવે છે. તો આજે આપણે એટલું જ રાખશું અને આવી વધુ માહિતી સાથે આપણે ફરી મળીશું. જય હિન્દ.